હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના મહત્વપૂર્ણ વિષય જે નામના મૂળ તત્વો છે તેના વિશે આપણે બોર્ડમાં કઈ રીતે પેપર પૂછાશે તેના વિશે વાત કરવાની છે. બરાબર છે? આપણે વાત કરીએ તો બોર્ડની અંદર ટોટલ તમારે નામના મૂળ તત્વો સબ્જેક્ટમાં વિષયમાં ટોટલ 13 ચેપ્ટરોનો અભ્યાસ કરવાનો છે. તે 13 ચેપ્ટરોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. પાર્ટ 1ની અંદર તમારે ટોટલ 7 ચેપ્ટર છે અને પાર્ટ 2ની અંદર તમારે 6 ચેપ્ટરોનો અભ્યાસ કરવાનો છે. ત્યારે તમારા 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. તે 100 ગુણનું પ્રશ્નપત્ર અલગ અલગ 6 પ્રકારના સેક્શનોમાં વિભાજિત કરેલું છે. સેક્શન એ થી લઈને એફ સુધી એવી રીતે 6 સેક્શનોમાં અલગ અલગ રીતે વિભાજિત કરવામાં આવ્યું છે. સેક્શન એ ની વાત કરીએ તો સેક્શન એ ની અંદર દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. તે પ્રશ્નની અંદર દરેક પ્રશ્નના 4 એમસીક્યુ ટાઈપના વિકલ્પો આપેલા હશે અને એમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે. ત્યારબાદ સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી ની અંદર તમારે શોર્ટ ક્વેશ્ચન્સ લખવાના આવશે, જે એક કે બે વાક્યની અંદર તમારે એનો જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ સેક્શન સી ની વાત કરીએ તો એમાં તમારે 3-3 માર્કના દાખલા ગણવાના આવશે. ત્યારબાદ સેક્શન ડી ની વાત કરીએ તો એમાં 4-4 માર્કના દાખલા અને સેક્શન ઈ ની વાત કરો તો એમાં 8-8 માર્કના દાખલા તમારે ગણવાના આવશે. અને લાસ્ટ સેક્શન જે સેક્શન એફ છે તેની અંદર તમારે નામના મૂળ તત્વોના અતિ મહત્વપૂર્ણ દાખલા એટલે કે વાર્ષિક હિસાબો જે 11-11 માર્ક્સમાં પૂછાય છે તેનો તમારે દાખલા ગણવાના રહેશે. સેક્શન એ ની અંદર 1 થી લઈને 10 સુધી 10 એમસીક્યુ પૂછાશે. સેક્શન બી ની અંદર 11 થી લઈને 20 નંબરના ક્વેશ્ચન સુધી પ્રશ્ન સુધી તમારે લોકોને શોર્ટ ક્વેશ્ચન્સ પૂછાશે. સેક્શન સી ની વાત કરીએ 3-3 માર્કના 6 એટલે 21 થી લઈને 26 નંબરના ક્વેશ્ચન સેક્શન સી ની અંદર પૂછાશે. તેની અંદર તમારે 3-3 માર્કના દાખલા લખવાના રહેશે. એની પછી સેક્શન ડી ની વાત કરીએ તો એમાં તમારે 4-4 માર્કના 4 દાખલા પૂછાય છે. તેમાં 27 થી લઈને 30 નંબર સુધીના પ્રશ્નો સેક્શન ડી માં પૂછાશે. ત્યારબાદ સેક્શન ઈ ની અંદર 8-8 માર્કના 3 દાખલાનો પૂછાય છે બોર્ડની એક્ઝામમાં. તે પ્રવેશ, નિવૃત્તિ અને શેરમૂડી આ 3 ચેપ્ટરમાંથી પૂછાય છે. આ ત્રણેય ચેપ્ટર અતિ મહત્વપૂર્ણ છે બોર્ડમાં સારા માર્ક્સ મેળવવા માટે. 8-8 માર્ક્સ એવા 3 દાખલા એટલે કે 24 માર્ક્સ સેક્શન ઈ માં પૂછાય છે. સેક્શન એફ ના 11-11 માર્કના બંને વાર્ષિક હિસાબના દાખલા પૂછાય છે. એક વાર્ષિક હિસાબ જે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે અને બીજા વાર્ષિક હિસાબ જે કંપનીને લગતા વાર્ષિક હિસાબો છે. ઓકે, હવે આપણે લોકો ચેપ્ટર વાઇઝ કઈ રીતે તમારા લોકોને પ્રશ્ન પૂછાય છે તે સમજીએ. ભાગીદારી સૌથી પહેલું પાર્ટ 1 નું ચેપ્ટર છે ભાગીદારીના હિસાબો. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે 11મા ધોરણમાં જ્યારે એકાઉન્ટ નામાના મૂળ તત્વોનો અભ્યાસ કર્યો હતો ત્યાર સુધીમાં તમે અત્યાર સુધી વૈયક્તિક માલિકી એટલે કે ધંધાનો એક જ માલિક હોય એવી પેઢીના વાર્ષિક હિસાબો અને બીજા પણ હિસાબો લખતા આવ્યા છો. પરંતુ ધોરણ 12ની અંદર તમારે ભાગીદારી પેઢી એટલે કે એક કરતાં વધુ લોકો ભેગા મળીને જે ધંધો કરતા હોય ત્યારે એના હિસાબો કેવી રીતે રાખી શકાય એનો અભ્યાસ તમારે પાર્ટ 1માં કરવાનો છે. અને ત્યારબાદ પાર્ટ 2ની અંદર તમારે કંપનીને લગતા વ્યવહારો હોય ત્યારે તમારે એના એકાઉન્ટ એટલે કે હિસાબો કઈ રીતે લખવા તે તમારે પાર્ટ 2માં અભ્યાસ કરવાનો છે. પાર્ટ 1ની અંદર સૌથી પહેલું ચેપ્ટર છે ભાગીદારીના હિસાબ. તે તમારે 4 માર્ક્સમાં પૂછાય છે. 4 માર્ક્સની અંદર સેક્શન એ ની અંદર એક એમસીક્યુ પૂછાશે અને ત્યારબાદ સેક્શન સી ની અંદર એક 3 માર્કનો નાનકડો ટૂંકી ગણતરી વાળો દાખલો પૂછાય છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 જે ભાગીદારીના વાર્ષિક હિસાબો જે તમે લોકો અગાઉના વર્ષે 11મા ધોરણના વાર્ષિક હિસાબો ભણીને આવ્યા છો એના જેવા જ છે, પરંતુ થોડાક ખાતા આમાં વધી જશે. એનું કારણ એ છે કારણ કે આમાં પેલાનો જ્યારે 11મા ધોરણમાં ભણ્યા ત્યારે વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબો હતા, જ્યારે આ ભાગીદારીના વાર્ષિક હિસાબો છે એટલે ભાગીદારો વધવાના કારણે તેમાં તમારે નવા ખાતા ઉમેરાશે.
તે તમારે 11 માર્ક્સ માં એક દાખલો પૂછાશે, એ સિવાય આ ચેપ્ટર માંથી કોઈ પણ પ્રકારનો થિયરીકલ કે બીજો દાખલો પૂછાતો નથી. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. પાઘડીનો ખ્યાલ તમે 11મા ધોરણમાં થોડો કે અંશતઃ મેળવેલો છે, પરંતુ તમારે આ ચેપ્ટર ભણતી વખતે ભણશો એટલે તમને આમાં વધુ ખ્યાલ આવશે. તે પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટર તમને 6 માર્ક્સનો પૂછાય છે. સેક્શન એ ની અંદર એક એમસીક્યુ, સેક્શન બી ની અંદર એક શોર્ટ ક્વેશ્ચન, એન્ડ ધેન આફ્ટર એના પછી સેક્શન ડી ની અંદર 4 માર્કનો એક દાખલો પૂછાશે, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન, તે ચેપ્ટર તમારે 5 માર્ક્સમાં પૂછાય છે. તેમાં સેક્શન એ ની અંદર 1 માર્કનો એમસીક્યુ, સેક્શન બી ની અંદર 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન અને સેક્શન સી માં 3 માર્કનો દાખલો પૂછાશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ, તે ચેપ્ટર તમારે ટોટલ 9 માર્ક્સમાં બોર્ડની એક્ઝામ માટે તૈયારી કરવાની છે. સેક્શન બી ની અંદર 1 શોર્ટ ક્વેશ્ચન પૂછાશે અને સેક્શન ઈ ની અંદર 8 માર્કનો એક દાખલો પૂછાય છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 ભાગીદારીની નિવૃત્તિ અને મૃત્યુ, આ ચેપ્ટર પર તમારે 9 માર્કનો પૂછાય છે. સેક્શન એ ની અંદર એક એમસીક્યુ પૂછાશે અને સેક્શન ઈ ની અંદર 8 માર્કનો દાખલો આવશે. ત્યારબાદ પાર્ટ 1 નું લાસ્ટ ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન, આ ચેપ્ટર તમારે 8 માર્ક્સમાં પૂછાય છે. સેક્શન એ ની અંદર 1 માર્ક્સ, સેક્શન બી ની અંદર નો 1 માર્ક શોર્ટ ક્વેશ્ચન અને સેક્શન સી ની અંદર 3+3 એટલે કે 3-3 માર્કના 2 દાખલા પૂછાય છે. પાર્ટ 1 ની વાત પતી ગઈ. પાર્ટ 1 તમારે ટોટલ 52 માર્ક્સમાં લખવાનો રહેશે, એટલે પાર્ટ 1 માંથી તમને 52 માર્કના ક્વેશ્ચન આન્સર અને દાખલા પૂછવામાં આવશે. ત્યારબાદ પાર્ટ 2 ની વાત કરીએ, જે કંપની પર આધારિત છે, કંપનીના હિસાબ ઉપર આધારિત છે. એમાં સૌથી પહેલું છે શેર મૂડીના વ્યવહાર, આ ચેપ્ટર તમારે ટોટલ 10 માર્કમાં 10 માર્ક માટે અભ્યાસ કરવાનો છે. સેક્શન એ માં 1 માર્કનો એમસીક્યુ, સેક્શન બી માં 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન અને સેક્શન ઈ માં 8 માર્કનો એક ક્વેશ્ચન પૂછાય છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો, 8 માર્ક્સનું આ ચેપ્ટર છે. સેક્શન એ ની અંદર એક શોર્ટ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ અને સેક્શન બી ની અંદર એક શોર્ટ ક્વેશ્ચન જે 1-2 વાક્યનો પ્રશ્ન લખવાનો હોય એ, અને સેક્શન સી ની અંદર 3-3 માર્કના 2 દાખલા પૂછા છે. ત્યારબાદ કંપનીના વાર્ષિક હિસાબો, વાર્ષિક હિસાબોમાંથી ચેપ્ટરમાંથી તમારે કમ્પલસરી 11 માર્કનો એક દાખલો પૂછાશે, ચાહે એ ભાગીદારીના હોય કે કંપનીના હોય. એ સિવાય કંપનીના કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં બીજો અન્ય પ્રશ્ન એ ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે નહીં. ત્યારબાદ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, ચેપ્ટર નંબર 4, એ તમારે 5 માર્કમાં અભ્યાસ કરવાનો છે. એની અંદર સેક્શન બી નો એક ટૂંક જવાબી તમારે પ્રશ્ન પૂછાઈ શકે છે 1 માર્ક્સ ની અંદર, અને સેક્શન ડી ની અંદર 4 માર્કનો એ તમારે વિશ્લેષણ વાળો દાખલો કરવાનો રહેશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તરો અને તેનું વિશ્લેષણ, એ ચેપ્ટર તમારે 8 માર્કનો ટોટલ અભ્યાસ કરવાનો છે. 8 માર્કની અંદર તમારે એમાં 1+1 2 એમસીક્યુ પૂછાશે 1-1 માર્ક્સના, અને સેક્શન બી ની અંદર 1-1 માર્ક્સના 2 શોર્ટ ક્વેશ્ચન પૂછાશે. ત્યારબાદ સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી માં એમાં 4 માર્કનો એક દાખલો પૂછાય છે. ત્યારબાદ લાસ્ટ ચેપ્ટર એકાઉન્ટનું રોકડ પ્રવાહ પત્ર, તે ચેપ્ટરનો વેઇટેજ છે, ગુણભાર છે 6 માર્ક્સ. 6 માર્ક્સની અંદર એનું વિભાજન જોઈએ તો સેક્શન એ ની અંદર 1 માર્ક્સ, સેક્શન બી ની અંદર 1 માર્ક્સ અને સેક્શન ડી ની અંદર 4 માર્ક એક દાખલો પૂછાય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, રામાનો મૂળ તત્વ એ તમારો અતિ મહત્વપૂર્ણ વિષય છે, તો તેમાં તમે આ બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશો તે તમને વધુ સરળ નીવડી શકે તેમ છે. તો તમે લોકો આ પ્રમાણે તૈયારી કરો જેથી કરીને તમને આગળ ઇઝીલી તમે લોકો આમાં પ્રિપેરેશન કરી શકો. તે માટે આ બ્લ્યુપ્રિન્ટનો વિડીયો તમને લોકોને સૌથી પહેલા આપવામાં આવે છે. આવનારા વિડીયોથી તમને લોકોને નેક્સ્ટ બધા જ અલગ અલગ ચેપ્ટર્સનું ધ્યાન આપવામાં આવશે, ભણાવવામાં આવશે. ઓનલાઈનના માધ્યમથી તમારે યુટ્યુબ ચેનલથી ભણવું હોય તેના માટે અમારા રાજેશ સર એકેડેમી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક વિડીયોને લાઈક કરો, અને તમારા જે વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય તેવા 12મા ધોરણના વિદ્યાર્થીઓને આ વિડીયોને શેર કરો. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને તમારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય તો તમે લોકો નીચે કમેન્ટમાં જણાવી શકો છો, અમે તમને જરૂરથી તેનો જવાબ આપીશું.